જેના દિલે માં દીન નિદાજ નથી, એવા દૂરી જનનું અહીં કામ નથી. મુખથી જ સદા સાકર ગોળી, કાગળ પર સાહી બધી ઢોળી. ખાધા વિશ્વાસુ જનો ફોલી, એવા મોશુરામ રામ નથી. ગંગાદિક તીર્થો માનાયા, ડાગા દિલ નાનક દી ધોયા. દુખિયાના સુના લોયા, તેનું હરી પોથી માં નામ નથી. મિષ્ટાન નવાનિત ગેર ઉડે, ભૂખ્યાને કણના દ્વાર મળે. લેવા પરવીત ઉરે ઉછડે, તેને ઠરવાનું કઈ ઠામ નથી. જનતા જાદવ પતિ તર છોડ્યા, દર્શન કાજે મંદિર દોડ્યા. પછડાતા પડછાએ રોયા, તેને ત્રિભુવનમાં વિશ્રામ નથી. વાણી વર્તન વાકે ક્ષમતા, નિરહંકૃતિના જેને મમતા. વણમાગે રંગ મળે પ્રભુતા, એના સુખને ક્યાંય વિરામ નથી. જેના દિલમાં દીન નિદાજ નથી, એવા દૂરી જનનું અહીં કામ નથી. જેના દિલમાં દીનની દાચ નથી, સદગુરુ રંગાવધૂત કહે છે કે જેના હૃદયમાં દીન પ્રત્યે દાચ નથી, એટલે કે જે સંસારરૂપી સાગરમાં અજ્ઞાની બની દીનહીન બની ડૂબી રહ્યો છે, તેના અજ્ઞાનને દૂર કરવારૂપ દિલમાં દાચ બળતરા દુઃખ નથી, તેવા અજ્ઞાનીને ઉગારવારૂપ જ્ઞાન આપીને સમજાવીને પ્રભુ સ્મરણમાં લઈ જવારૂપ જેની ભાવના નથી, તેવા મૂર્ખ દુર્જન દુષ્ટ બુદ્ધિવાળાનું અહીં મારે કંઈ કામ નથી. એવા હું અહીં મારી પાસે આવવાની કોઈ જરૂર નથી. જે લોકો મુખથી સદા હંમેશા સાકર ગોળી અને મીઠાશથી યુક્ત શબ્દો બોલી અને છેતરતા રહે છે, વિશ્વાસમાં લઈને મીઠી મીઠી વાતોથી વિશ્વાસમાં લઈ જેમને વિશ્વાસ મૂક્યો હોય તેવાને ફોલી ખાય છે, છેતરીને તેનું સર્વ લૂંટીને ખાતા રહે છે. કાગળ પર સહી ઢોળી એટલે બે અર્થમાં લઈએ કે જેઓ મદદ કરવાની ભાવનાથી કંઈ આપવાનું કહે છે ને પછી પાછા રૂપિયા કે વસ્તુ જરૂર હોય તો લઈ જાઓ પાછી આપી જજો, ને વિશ્વાસ કરી જ્યારે તે લેવા આવે ત્યારે કાગળ પર લખાણ કરે આટલા સમયમાં આપજો, ન આપો તો તમારે આટલું વધારે મને આપવું પડશે. આમ શરત કાગળ પર લઈ સહી કરાવી અને પછી તેને હેરાન કરતા નજરે પડે છે. બીજો અર્થ કોરા કાગળ જેવા સરળ અને સ્વચ્છ હૃદયના લોકોને ભગવાનની ધાર્મિક વાતો કરી, પોતે જ્ઞાની હોવાનો દોડ કરી, બધા ધાર્મિક ક્રિયાઓને આમ કરવું ને તેમ કરવું, બધી પ્રવૃત્તિમાં જોડી સાચો ધર્મ જે આ જીવનનું કલ્યાણ કરવાનો છે તે નહીં સુજાડી, ને ખોટા મનોરંજક કાર્યો કરાવી, અને તમે ખૂબ ધાર્મિક છો કહી એ સરળ હૃદયના વ્યક્તિને ઈશ્વરના મુખ્ય સ્મરણથી વિમુખ બનાવી પોતાની જાતને ગુરુ બનીને પોતાને પૂજાવવા યુક્ત કર્મોમાં બાંધે છે. આવા પોતાની અજ્ઞાનરૂપી જે કાળી બિંબ સ્વાહી ને કોરા કાગળ જેવા સ્વચ્છ હૃદય પર ઢોળ ચડાવીને છેતરે છે, તેવા મોસુરા વાણીસુરામાં ભગવાન ઈશ્વર નથી, તેવાનું અહીં મારે કોઈ કામ જ નથી. ગંગા આદિ અનેક તીર્થોની યાત્રા કરી અને આવ્યા, પરંતુ તેમાં દેહને સ્નાન કરાવ્યું, પણ મનના દિલના અંદરના દુર્ગુણોરૂપી ડાઘા જે પડ્યા છે તેને ક્યાં સ્વચ્છ કર્યા છે? તે તો તેવાને તેવા જ રહ્યા છે. દુઃખી હૃદયના વ્યક્તિના આંસુ ના લોયા એટલે દુઃખી હૃદયના મનને શાંત કરવારૂપ મદદ કરવારૂપ કાંઈ કર્યું નહીં, તેવા વ્યક્તિનું પ્રભુ પોથીમાં ક્યાંય નામ નથી હોતું. એવા દુર્જનનું અહીં મારે કંઈ કામ નથી. પોતાના ઘરે અનેક પ્રકારના મિષ્ટાન બનાવીને ખાય છે, પણ બહાર કોઈ ભૂખ્યો હોય જેના દ્વારમાં જ એક એક કણ પણ અનાજનો ન હોય તેવા વ્યક્તિને એક કણ ન આપ્યો
ને પોતે મોજ કરતો હોય તેવા જીવ પર જરાય દયા ન હોય. બીજાની સંપત્તિ લેવા માટે જેના હૃદયમાં અવારનવાર મતી ઉછળતી રહેતી હોય, બીજાની સંપત્તિ લેવામાં જ જેને હંમેશા આનંદ આવતો હોય, તેને ક્યારેય આ જગતમાં શાંતિ માટે કોઈ સ્થાન નથી. ને એવા જે અનેકનું અહિત કરનારા દુર્જન વ્યક્તિ છે તેવા વ્યક્તિનું અહીં મારે કંઈ કામ નથી. જનતા જાદવપતિ તરછોડે, આ પૃથ્વીમાં સર્વ સ્વરૂપ તેમના જ છે. જીવતા જાગતા એવા જાદવપતિ શ્રી કૃષ્ણ જેના સ્વરૂપમાં છે તેવા દુઃખી હૃદયને સાંત્વના ન આપી તેમણે હળદૂત કર્યા. જેમાં આત્મતત્વરૂપી શિવ પ્રત્યક્ષ બિરાજમાન છે તેમને અપમાનિત કરી મંદિરમાં દર્શન કરવા દોડી ગયા તેવા દુર્જનને પ્રભુ કહે છે કે મારા મંદિરમાં મારી મૂર્તિને પૂજવા આવ્યો ને પેલાના હૃદયમાં બેઠેલા મારું તો તે અપમાન કર્યું, જ્યાં મારે તારી જરૂર નથી. આવા વ્યક્તિ પ્રત્યક્ષને છોડી છાયાને પકડનારા છે તે આખરે પસ્તાઈને રડે છે. તેને ત્રણેય ભુવનમાં ક્યાંય વિશ્રામ મળતો નથી. જેના વાણી વર્તન વાક્યમાં સમાનતા છે, જેને અહંકાર નથી, મમતા મોહ કે લાલચ નથી, તેને માગ્યા વગર જ પ્રભુતાની મહાનતાની પ્રાપ્તિ આપોઆપ જ મળી જાય છે. તેના સુખને ક્યાંય વિરામ નથી, તેને હંમેશા સુખ અને સુખ જ રહે છે. રોકાયા વગર અને અટક્યા વગર, કારણ કે જેનું વર્તન વ્યવહાર દરેકના માટે ઉત્તમ હોય, દયાયુક્ત હોય, જે બોલે તે યોગ્ય હોય, મદદની કે દયાની ભાવનામાં કોઈ પોતાના લાભની ઈચ્છા રહિત પણ હોય, બોલ્યા પ્રમાણે જ યોગ્ય વ્યવહાર જીવનમાં હોય અને અહંકારથી કોઈને દુઃખ ન પહોંચાડે તેવું ખાલી ખાલી મીઠું વર્તન બોલવામાં નહીં પણ સાચે સાચું આચરણમાં હોય, લાલચ લોભ રહિત હોય, તેને પ્રભુતા મહાનતા મળતા જરાય વાર નથી લાગતી. કારણ કે એ ઈશ્વરનો છે, એને ઈશ્વર એના પર કૃપા કર્યા વગર રહેતા જ નથી. અને એવા વ્યક્તિના સામે જતા કોઈ પણ વ્યક્તિને શાંતિ પ્રાપ્ત થાય છે. અને ત્યારે સમજવું કે ઈશ્વરે એના પર કરુણા કરી છે અને ઈશ્વર આના પર અતિ કરુણા સભર છે. અને એવા વ્યક્તિને આ મહાનતા પ્રાપ્ત થયા વગર રહેતી નથી. ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત.